તો નજર કરીએ મહત્વના સમાચાર પર. સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્વારકામાં હવાઈ નિરીક્ષણ કર્યું. તો સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આ મોટા સમાચાર. સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું છે. તેઓ દ્વારકા ખાતે પહોંચ્યા છે અને હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો ધોધમાર વરસાદને કારણે જે તારાજી સર્જાય છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્વારકા ખાતે પહોંચ્યા છે અને હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું. તો અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો અસરગ્રસ્ત વિસ્તારોનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. દ્વારકાની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો અસરગ્રસ્ત વિસ્તારોનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. તો ભારે વરસાદને કારણે જે તારાજી સર્જાય છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું છે. દ્વારકાની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવાયો. તો અસરગ્રસ્ત વિસ્તારોનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા પહોંચ્યા છે. દ્વારકામાં હવાઈ નિરીક્ષણ કર્યું છે. તો અસરગ્રસ્ત વિસ્તારોનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો ધોધમાર વરસાદને કારણે જે તારાજી સર્જાયું છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા પહોંચ્યા છે. દ્વારકામાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ દ્વારકા પહોંચ્યા છે. દ્વારકામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકામાં જે તારાજીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા પહોંચ્યા છે અને હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આ મોટા સમાચાર. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા ખાતે પહોંચ્યા છે અને હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો સંવાદદાતા ઓમ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઓમ, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા ખાતે પહોંચ્યા છે અને હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, શું છે વધુ અપડેટ? ખાસ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે ઉતર્યા હતા અને બાદમાં તેઓ ખંભાળિયા આવ્યા હતા. ખંભાળિયા કલેક્ટર ઓફિસમાં બધા અધિકારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને બાદમાં હવાઈ નિરીક્ષણ પણ દ્વારકા અને ખંભાળિયા જામનગર જે દ્વારકાની આજુબાજુના ગામડા છે, કલ્યાણપુરનો વિસ્તાર છે, ખંભાળિયાનો વિસ્તાર છે, વગેરે જગ્યાએ હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને ખાસ જે રીતે પાણી અત્યારે ભરાયેલા છે, ક્યાંક ને ક્યાંક યાત્રિકોને હાલાકી પડી રહી છે એની વધુ અપડેટ મંગાવી છે. ખાસ જે રૂપેણ બંદર નો વિસ્તાર છે, આવટપાડા નો વિસ્તાર છે, દ્વારકાના જે નાના નાના ગામડા છે, ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુ કર્યા છે ને ક્યાંક સંપર્ક વિહોણા બન્યા છે, તો એની માહિતી મંગાવી છે. અને ખાસ જે ખેડૂતોને નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું છે, એની પણ માહિતી મંગાવવામાં આવી છે. જી બિલકુલ, પરંતુ આ માહિતી મંગાવ્યા બાદ કોઈ સહાય કે રાહત પેકેજની કોઈ જાહેરાત કરી છે? ના, હજી સુધી તો મંતવ્ય ન્યૂઝ સુધી આવી કોઈ માહિતી એવી નથી કે કોઈ જાહેરાત કરવામાં આવી. ખાલી નિરીક્ષણ કરી અને લોકોને જે હાલાકી પડી છે, કેટલા ટુરિસ્ટો ફસાયેલા છે, એવી બધી માહિતી સમીક્ષા કરવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા ખાતે પહોંચ્યા છે. દ્વારકામાં હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકાની જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. દ્વારકામાં જે તારાજી સર્જાય છે, ધોધમાર વરસાદને કારણે જે તારાજી સર્જાય છે, જે ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિનો તાગ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મેળવવામાં આવ્યો છે.